सयाम साई महाराज जय, हरि प्रसाद साई महाराज जय, आत्मीय समाधि जय जय जय, दास नादास थवानी जय जय। अठवाडिया માટે અમે મોન્ટ્રિયલ ઓટાવા અને પીઆઈ તરફ વિચરણ કરીને આવ્યા, દરેક જગ્યાએ દીકરાઓ સરસ સત્સંગ કરી રહ્યા છે. મોન્ટ્રિયલમાં રાજાભાઈ છે, સરસ યુવકોને ગોવાળી કરે છે. બે દિવસ મોન્ટ્રિયલ રહ્યા, સભા કરી, પધરામણીઓ કરી, ત્યાંથી ઓટાવા આવ્યા. ઓટાવામાં હિરેનભાઈ અને મનોજભાઈ બંને દીકરાઓ પીએચડી થયેલા છે. એને પણ સરસ નિમિત્ત થઈને સેવા ભક્તિ કરી રહ્યા છે. સિંચન કરતા હોય એવું લાગે, સ્પિરિચ્યુઆલિટીનું દર્શન થાય. ત્યાં પણ સભા કરી, સરસ 150-200 ભક્તોની સભા કરી લોકોએ. ત્યાંથી ગયા પીઆઈ, ત્યાં વિશ્વજીતભાઈ છે, કુલદીપભાઈ પેલા ત્યાં હતા, અત્યારે વિશ્વજીતભાઈ દીકરાનું ખૂબ ધ્યાન રાખે છે. બે ત્રણ જગ્યાએ દીકરાઓ શેરિંગ મારે છે, બે ઘર પધરામણી કરી દીકરાઓને ત્યાં, એક એક ઘરમાં 10-10, 12-12 દીકરાઓ રહે. જાતે મંદિર બનાવ્યું ઘરમાં, હોમ ડેપોમાંથી મટીરિયલ લાવે અને સરસ બંને ઘરે મંદિરના દર્શન કર્યા. ખૂબ આનંદ થયો. એટલું રળિયામણું મંદિર હતું કે સામે બેસીને ભજન કરવાનું મન થાય. જેવી જગ્યા હોય એનો પ્રભાવ હોય. મંદિર હોય તો ત્યાં ભજન કરવાનું મન, જગ્યાનો પ્રભાવ મળે. આપણા હાથમાં મેચ બોક્સ હોય, દિવાળીની પેટી, શું કે આપણને ખબર છે કે અંદર દીવા સળી જ છે, શું છે ખબર છે, જાણીએ છીએ એમાં, તો એને 10 વખત ખોલીશું, એને 10 વખત ખોલીશું. કારણ કે સ્વભાવ છે જીવન. હાથમાં લાકડી હોય, રોડ પર જતા હોઈએ, કૂતરું શાંતિથી સૂતું હોય, પણ ડિસ્ટર્બ ના કરતું, તો એને હળી કરીએ, એ લાકડીનો પ્રભાવ છે. એ લાકડીનો પ્રભાવ, દરેક વ્યક્તિનો પ્રભાવને અસર થાય. હાથમાં માળા હોય ને તો ફેરવવાનું મન થાય,
એ માળાનો પ્રભાવ છે. શેનો છે? એટલે શું હાથમાં રાખવું એ આપણે નક્કી કરવું પડે. કયા પ્રભાવમાં આપણે જીવવું છે. દીકરાએ મંદિર કર્યું એટલે મને આ વિચાર ત્યાં આવ્યો હતો. સરસ મંદિર છે, ન બેસવું તો બેસીને ભજન કરવાનું મન થાય. સ્વામીજી વડોદરામાં એક ખેર પધરામણે ગયા હતા, અંગત ઘર, ઘરમાં હોલમાં એક નાનો ગોખલા જેવું હતું, ચાર ચાર ફૂટનો ગોખલો હોય. સેલ્ફ નહોતા, 4x4 નો ગોખલો હતો. એમાં ઠાકોરજી પધરાવેલા. શું હતા? ઠાકોરજી. આજુબાજુ બધી વસ્તુઓ જરૂરિયાતની બધી આજુબાજુ પડી હતી. સ્વામીજી પધાર્યા, પધરામણી કરી, ભગતને બોલાયા. કારણ કે આ બધો કચરો કાઢી નાખો. કે ઠાકોરજીની આજુબાજુમાં જે વસ્તુ મૂકી છે બધી વસ્તુ બીજી જગ્યાએ મૂકી દો. ઠાકોરજી કઈ, ઠાકોરજીને ચોખ્ખું રાખવાનું. તમને બેસીને ભજન કરવા મન થવું જોઈએ, એવું ઠાકોરજીનું મંદિર થવું જોઈએ. સ્વામીજી એક આપણને ભક્તિ શીખવાડે. એટલે આપણે નિરંતર એક ભક્તિના પ્રભાવમાં રહેવું છે. સંબંધ કરવા આવ્યા છીએ, સત્સંગ કરીએ છીએ, સંબંધ બાંધવા માટે, પ્રભુના દીકરા થઈને જીવવા માટે, પ્રભુની માળાના મણકામાં આવવા માટે સત્સંગ કરીએ છીએ. સ્વામીજી એક પ્રસંગનું દર્શન કરાવતા. સ્વામીજી પુરાશ્રમમાં આપણા જેવા કપડામાં હતા, દીક્ષા લીધી નહોતી, બાપાની સાથે સેવામાં હતા. 1962ની સાલ, 1962 મહારાજ સાથે સ્વામીજીને યુવકો પંચતીર્થીમાં ગયેલા. પંચતીર્થીમાં અગતરાય પર્વતભાઈ ઘેર બાપા ગયા. સ્વામીજી કેટલા વિચક્ષણ પુરુષ છે, કેટલું ઓબ્ઝર્વેશન સ્વામીજી કરે છે. સરસ્વામી ભક્તિની વાત કરીને મોટા પુરુષને કઈ રીતે નિહાળવા, એ સ્વામીજીના જીવન દર્શન પરથી થાય. બાપા જ્યાં જાય, પ્રસાદીનું સ્થાન હોય તો બે દંડવટ કરે. પ્રસાદીની જગ્યા હોય તો બે દંડવટ કરે. ત્યાં અગતરાય પર્વતભાઈને ઘેરે બાપાએ 5 દંડવટ કર્યા. કેટલા કર્યા? સ્વામીજીએ નોટ કર્યું. પછી સાંકે એ વખતે તમે ના પૂછ્યું. પછી ત્યાંથી બાપા ગયા પરમભાઈના ખેતરમાં, જે ભગવાન સ્વામીએ બધાને શેરડી જમાડેલી, એ સ્થાનમાં બાપા બેઠા હતા. ત્યારે સ્વામીજીને વિચાર કે ચાલો બાપાને પૂછીએ કે બાપા તમે બધી જગ્યાએ બે દંડવટ કરો છો, અહીંયા 5 કેમ કર્યા? બાપાને ધીરેને સમજી પૂછ્યું કે બાપા તમે બધી જગ્યાએ બે, એક કે બે દંડવટ કરો, પરમભાઈના ઘેરે 5 કેમ કર્યા? પછી મનમાં પ્રાર્થના કરી, સમજી પૂછ્યું તો ખરું,
પછી મનમાં પ્રાર્થના કરી કે જવાબ આપવા જો યોગ્ય લાગે તો જ જવાબ આપજો. અમે પૂછીએ એટલે જવાબ આપવો એ જરૂરિયાત નથી. સાહેબજી કેટલું આમ પરફેક્ટ જીવન જીવતા હશે. મનમાં પ્રાર્થના બી કરી કે તમને યોગ્ય લાગે તો જ જવાબ આપજો. પછી સ્વામીજી બાપાને પૂછ્યું એટલે બાપા કે બધા યુવકોને બોલાવો કે બધા ટાબરિયાને ભેગા કર્યા. પછી બાપાએ વાત કરી પરમબેના ગુણોનું દર્શન કરાતા બાપાએ આપણે પણ પરમબેન દ્રષ્ટાંત એટલે વિચારવાનું છે કે એ પ્રભુની માળાને મણકામાં હતા, પ્રભુ એનું ભજન કરતા હતા. શું કરતા હતા? પૂજ્યનું ભજન કરે એવા પાત્ર થવાનું એક નિશાન આપણે રાખવું પડે એટલા પ્રસંગે આપણે વિચારીએ છીએ. અને સ્વામીજીએ બાપાએ કહ્યું, બધા દીકરો આવી ગયા એટલે બાપાએ કહ્યું કે પરવેશભાઈ ભક્તિનું સ્વરૂપ હતા, એમના જીવનમાં નિતરતી ભક્તિ હતી, ભક્તને જોયે તો ઓગળી જતા હતા. ક્યાં ઓગળવાનું છે એની વાત સ્વામીજી કરે છે. ભક્તો આગળ ઓગળીને જીવવાનું છે. એ ભક્તો આગળ ઓગળીને જીવતા હતા એટલે મારા નકામા હતા. એથી વિશે સ્વામી વાત કરી કે એના અહમનો વિસ્ફોટ થઈ ગયો હતો, એના જીવનમાં અહંકાર નહોતો. પરમબેન ભક્તિનું સ્વરૂપ હતા, ભક્તો આગળ ઓગળીને જીવતા હતા, અહમનો વિસ્ફોટ થઈ ગયો હતો. પછી સ્વામીજી એનાલિસિસ કરતા વાત કરે છે, જેમ જેમ ભક્તિને સેવા વધતા જાય, જેમ જેમ ભક્તિને સેવા વધતા જાય તેમ તેમ અહમનો વિસ્ફોટ થતો જાય. અહમનો વિસ્ફોટ કરવાનો રસ્તો સ્વામીજી આપણને સુગમ કરી આપ્યો. સેવા અને ભક્તિ જેમ જેમ વધારીએ એમ એમ આપણો અહંકાર ઓગળતો જાય. એ પહેલો ગુણ પરતભાઈનો બાપાએ બતાવ્યો. પછી બીજા ગુણની વાત કરી કે મને એમનો સ્વધર્મ ખૂબ ગમે. સ્વધર્મ બે ટાઈપના આપણે ગઈ વખતે વાત કરી હતી, એક ફિઝિકલ સ્વધર્મ, દેહનો સ્વધર્મ, બીજો છે આત્માનો સ્વધર્મ. સ્વામીજી કહ્યું કે આત્માનો સ્વધર્મ સારું હોય તો દેહના સ્વધર્મ માટે પ્રયત્ન કરવો પડે અને નેચરલ પડાય. દેહનો સ્વધર્મ નેચરલ રહે એ આત્માનો સ્વધર્મ પરતભાઈનો કેવો હતો એ સ્વામીજી દર્શન કરાવે છે. એ પરતભાઈના દર્શન કરાવતા હતા ત્યારે સ્વામી બાપાના મુખારવીનું દર્શન કર્યા કરતા હતા. કારણ કે આખા ફેસના ભાવ બાપાના જુદા હતા, ફેસ ઉપર લાલાશ પ્રગટી ગઈ હતી એટલે ફ્રેશનેસનું દર્શન યોગીમાના ફેસ પર થતું હતું. હું સ્વામીજીને જોયા જ કરતો હતો. હું સ્વામીજીને સાંભળવો છું પણ દર્શન કર્યા કરું કે એક મારું મેં અંગ જ પાડી દીધું હતું કે એના તરફ નજર રાખીને જોયા કરવાનું, એનું હલનચલન જોવાનું, એનો ભક્તો સાથેનું ડીલિંગ એ કેવું કરે છે, કેવા મહિમાથી ભક્તો સાથે રસૂપ થાય છે, કેવા મહિમાથી ભક્તોની સેવા કરે છે,
એ સ્વામીજી નિરંતર બાપાને નિહાળે કરતા હતા. પછી બાપા કે એમનો એક જ સ્વધર્મ હતો, તારા સિવાય હું કોઈનો નહીં. સ્વધર્મ તારા સિવાય કોઈનો નહીં, એનો સ્વધર્મ. ફિઝિકલ સ્વધર્મ કેવો હતો? એના ઘરમાં 6 મહિનાથી કોઈક સંબંધીની દીકરી આવેલી, કેટલા મહિનાથી? 6 મહિનાથી રોજ એને જમાડે, 6 મહિનાથી રોજ જમાડતા હોય તો આપણી નજર જાય કે ના જાય? સર છે, જાય છે. પણ એક દિવસ પીરસતા કંઈક હાથમાંથી પડી ગયું, ચમચો પડ્યો કે કંઈક પડ્યું, પર નજર ઊંચી કરી. પછી પૂછ્યું, બેન દીકરી તું ક્યાં રહી? કે દીકરી તું ક્યાં? 6 મહિનાથી પીરસતી હતી, કેટલા મહિનાથી? છતાં 6 મહિના પછી પૂછે છે કે દીકરી તું ક્યાં રહી? એનો સ્વધર્મ નેચરલ હતો, એ સ્વધર્મ માટે એને જાગૃત રહેવું પડ્યું નથી. એનો સ્પિરિચ્યુઅલ સ્વધર્મ સાઉન્ડ હતો. સ્વામીજી કે એનો સ્પિરિચ્યુઅલ સ્વધર્મ કયો? તો કે તારા સિવાય હું કોઈનો નહીં, હું કેવળ તારો જ છું, તારો રહેવા માટે પ્રયત્ન કરું છું, તારા સિવાય કોઈ ચીજ વાલી ન રહે, એવા જાણપણે જીવતા હતા. એનો આધ્યાત્મિક સ્વધર્મ હતો, એનો આધ્યાત્મિક સ્વધર્મ હતો. સમજી કહે છે, આવો જેનો સ્વધર્મ હોય, આવી ભાવનાથી જે વ્યક્તિ જીવે એનો સ્થૂળ સ્વધર્મ ઓટોમેટિક પડાય, દાખલો કરવો પડે નહીં. આ બીજું દર્શન બાપાએ પરોઢભાઈનું કરાવ્યું. પછી ત્રીજી વાત કરશે બાપા કે એ અલ્પ સંબંધ વાળામાં નેચરલ ખોવાઈ જતા હતા. પછી એક પ્રસંગ દર્શન કરાવે છે. પરોઢભાઈની ખેતરમાં એક ચોર આવે છે, ખેતરમાં ચણા કર્યા હતા, ચણાને ફોસીને ભારો બાંધીને લઈ જવા માટે એ આવ્યો હતો. એટલે ભારો તો બાંધીને તૈયાર કર્યો, પરંતુ જોઈ ગયા એ પેલો થોડો સંકોચને પામ્યો, રાઈટ હેન્ડ પકડાઈ જાય ચોર તો શું થાય, આપણે શું કરીએ, શું કરીએ, પ્રસાદી આલીએ, ઠાકોરજીની ધરાવેલી નહીં, કેવી પ્રસાદી આપીએ? ઠાકોરજીને ધરાવેલી પ્રસાદી આપીએ, જમણા હાથે ના આપીએ, ડાબા હાથે આપીએ પ્રસાદી આપીએ, પણ ડાબા હાથે આપીએ. માંડ હાથમાં આવ્યો છે, હાથ ચોખ્ખો કરી નાખીએ, શું કરીએ, હાથ ચોખ્ખો કરીને. પરોઢભાઈએ શું કર્યું છે? એને બેસાડ્યો. એ તો ભારો ખોલાયો નહીં, પણ બીજા ચણા ફોસી લાવ્યા, પોતે ઓરો પાડ્યો અને એને બિહાડીને ફોલીને જમાડ્યો. ચોરને ચણાનો ઓળો કરીને જમાડવો એ સામાન્ય વસ્તુ નથી. તે જમાડ્યો. આ પ્રસંગ બાપાએ કીધો, એટલે આપણા જેવા બુદ્ધિશાળી બી હોય. એક દીકરાએ બાપાને પ્રશ્ન પૂછ્યો, કે ચોર તરફ વૃદ્ધભાઈ આટલો બધો સદભાવ કઈ રીતે રાખી શક્યા? ચોર માટે આટલો બધો સદભાવ પરોઢભાઈ કઈ રીતે રાખી શક્યા?
એ પ્રશ્ન એક દીકરાએ બાપાને પૂછ્યો છે. તો બાપાએ જે વાત કરી બહુ અદભુત વાત કરી. બાપા કે એમને પોતાનો મહિમા ખૂબ હતો. આપણી વાત એમ આપણને સમજ પડે ને, જેનથી બાપા કોઈ દિવસ સમજાવશે આપણને મહિમાની વાત છે. એને પોતાનો મહિમા ખૂબ હતો. કે હાસ એને મારા દર્શન તો થઈ ગયા, શું મહિમા હતો? એને મારા દર્શન તો થઈ ગયા એટલે પરવતભાઈને સેજે એમ હતું કે ભગવાનના સંબંધે હું મોટો ને મારા સંબંધે મારા દર્શન કર્યા એટલે એ પણ ખૂબ મોટો છે, એવા મહિમાથી પરવતભાઈ જીવતા હતા. એટલે એને ચોરી કરવા છતાં ચણાનો ઓળો બનાવીને જાતે જમાડ્યો. એટલે એની આવી સમજણ હતી, આવા મહિમાથી પરવતભાઈ જીવતા હતા. આપણા માટે આદર્શ પાત્ર કહેવાય, ભગવાન સાથેનો સંબંધ કરવા માટેનું આદર્શ પાત્ર, ભગવાનને હૈયાને વિશે પધરાવવા માટેનું આદર્શ પાત્ર, મહિમામાં સ્થિર રહેવા માટેનું આદર્શ પાત્ર. એટલે આપણે ખૂબ નસીબદાર છીએ કે સ્વામીજીએ આપણા જીવનમાં કેવી જાગૃતતાથી જીવવું જોઈએ, કેવો સંબંધ બાંધીને જીવવું જોઈએ એવું પોતે દર્શન કરી અને આપણને દર્શન કરાવ્યું. એટલે આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે સ્વામીજીએ આપણને અદ્ભુત 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 લેસન આપ્યું છે. તો સ્વામીજીના જે પ્રસંગોનું મનન ચિંતન, એમાં આપણે ડૂબી જવું છે. એક એક પ્રસંગો સ્વામીજીનું એક એક જીવન આપણને કંઈક નવીન પ્રેરણા આપે એવું હોય છે. આજે સુરત સ્વામીએ કહ્યું કે જયંતી બાપાનો પ્રાગટ્ય દિન, એને આ મહિમાની વાત ગમે. જયંતી બાપાને આવી મહિમાની વાત ગમે, એનું હાસ્ય બદલાઈ જાય એ વાત સાંભળે. એટલે જયંતી બાપા પણ એવા મહિમાથી જીવે છે. આજે એમનું પ્રાકટ્ય દિન છે, એનામાં જે કંઈ સારું છે એ આપણે પોતાનું બનાવવું છે. પરભેનામાં જે ગુણ હતા સ્વામીજી આપણને બતાવ્યા, એમ જયંતી બાપામાં જે ગુણ છે એ નિરંતર મહિમા મારે છે. એક વખત ન્યૂઝપેપર વાંચતા હતા, શું આપણને કોઈ પૂછે શું કરો છો, તો બસ કે ન્યૂઝ વાંચું છું. શું કહીએ આપણે, શું કહીએ? ન્યૂઝ વાંચું છું. જયંતી બાપાએ શું જવાબ આપ્યો છે કલ્પના કરો છો? જયંતી બાપાએ એવું કહ્યું કે ગુરુ હરિ સ્વામીજીએ કયા બ્રહ્માંડમાં કઈ કઈ જગ્યાએ શું શું લીલા કરી છે એનું દર્શન કરું છું. ન્યૂઝમાં શું આવે, જે કઈ બનાવ બન્યા હોય એ બધા ન્યૂઝમાં આવતા હોય. બાપા દિલથી માને જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ થાય છે કે જે કંઈ થશે એ સ્વામીજીને લઈને થઈ રહ્યું છે એવી સમજણથી એ જીવે છે. એટલે બોલી શક્યા કે મહારાજે ક્યાં ક્યાં શું લીલા કરી છે એ જોઉં છું. તો આપણે પણ આજે પ્રાર્થના કરવી છે કે હે મહારાજ, એ સ્વામીજી જયંતી બાપાએ આપણી સાથે એવો સંબંધ બાંધ્યો, અમારે પણ એવા મહિમામાંથી જીવતા થવું છે. તો એમને આપે ગુણ, ગુણ આપનાર તો સ્વામીજી છે.
પણ એને ઘર જ રાખી, એને ખટકો રાખ્યો, રાજી કરવાની ભાવનાથી દોડ્યા, તો એ નિરંતર એ રીતે જીવી શકે છે. તો આપણે પણ એવો ખટકો, એવી રાજી કરવાની ભાવના અને ભાવનાથી આપણે દોડવું છે, અને આપણને તો સમજી બહુ સરસ તક આપી છે કે સ્વામીજીની રુચિ, રહસ્ય અને અભિપ્રાય જાણે એવા સંતની ગોદ આપણને આપી છે. સ્વાઈન વાતમાં એક વાત છે કે જીવ કોની સાથે જોડવો, કે દોસ્તી કોની સાથે કરવી, ભગવદી કોને કહેવાય. તો ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, આ ત્રણ શબ્દો છે યાદ રાખવાનું. સ્વાઈન વાતમાં છે, મારું ગુરુ નહીં બોલતો, બાપા બરાબર છે ને, સ્વાઈન વાતમાં છે ને, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, ભગવાનની મરજી ના જાણતા હોય ને ભગવાનમાં જોડાયેલા હોય, ભગવાનમાં જોડાયા હોય, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ને ભગવાનની મરજીને જાણતા હોય, એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો. શું કહ્યું? એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો. તો સુરત સાહેબ સાધુ છે કે નહીં? એક એક મુદ્દો વિચારે, ભગવાનમાં જોડાયેલા છે કે નહીં? હે, એ કોઈને પોતામાં જોડે છે કે ભગવાનમાં જોડે છે? કોઈને પોતામાં જોડે છે નહીં, બિલકુલ. હા, એ તો એટલો વિશ્વાસ ખરો મને. બીજું, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, આજ્ઞા બહાર એક પગલું ભરતા નથી. ભગવાનની મરજીને જાણતા હોય, એટલે આપણે નસીબદાર છે, એવા મરજીના જાણનારા સંત એની ગોદ આપણને મળી છે. તો એની સાથે ખરી ખરી મૈત્રી કરી લઈએ, ખુલ્લા દિલનો સંબંધ કરીએ, અધિકાર કરી શકે, કાન પકડીને મૂળ બતાવે ને એવો સંબંધ જોઈએ, તો આપણી યાત્રા કોઈ જગ્યાએ અટકે નહીં. તો આવી સરસની ગોદ આપણને મળી છે, તો ગોદમાં રહી ને આપણી યાત્રા પણ નિરંતર સ્વામીજી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિ શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.